વેલકમ વિદ્યાર્થી મિત્રો, કેમ છે? આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 ગાલા એસાઈનમેન્ટમાં ગણિત વિષયના પ્રશ્નપત્રોના ઉકેલો. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ પ્રશ્નપત્ર નંબર 3 માં વિભાગ A માં જે 17મો સવાલ છે, MCQ આપણને આપેલા છે, તેના ઉકેલો આપણે જોઈશું. જોઈએ આપણે, બિલકુલ સરળ છે, મારી સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો. 17મો સવાલ છે, 16 17 x - 2 x 27 અને 30 ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો આપેલા છે. m બરાબર 26 આપેલો છે, તો x ની કિંમત મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, m ના બે સૂત્ર આપણી પાસે છે, એક ટૂંકું સૂત્ર અને એક મોટું સૂત્ર. હવે કયું સૂત્ર વાપરવાનું એ આપણને અવલોકનોની સંખ્યા કેટલી છે એના પરથી ખબર પડશે. 1 2 3 4 5 અને 6, એટલે અહીં આપણને અહીંયાથી આપણે જોઈએ છીએ ઉકેલો. n બરાબર 6 આપેલા છે, ત્યાર પછી m બરાબર 26 આપેલો છે. હવે જો n યુગ્મ સંખ્યામાં હોય તો આપણું m નું આ રીતે સૂત્ર આવશે, m બરાબર n/2 મૂળ અવલોકન પ્લસ n/2 + 1 મૂ અવલોકન આખાયના છેદમાં 2. અને જો n એકી સંખ્યામાં હોય તો આપણું સૂત્ર કયું આવશે, n + 1/2 મૂ અવલોકન. અહીં એકી સંખ્યામાં છે એટલે આપણે આ સૂત્ર લેવાનું છે. હવે m ની કિંમત આપણને આપી દીધેલી છે, 26 બરાબર n એટલે 6 છે, 6/2 મૂ અવલોકન પ્લસ 6/2 + 1 મૂ અવલોકન છેદમાં 2. 26 એમના એમ રહેશે, 6/2 એટલે 3 મૂ અવલોકન પ્લસ 6/2 એટલે 3 + 1 = 4 મૂ અવલોકન / 2. હવે આ 2 જે ભાગાકારમાં છે એને આપણે અહીં ગુણાકારમાં લઈ લઈએ તો 52 થઈ જશે, 26 × 52. હવે આપણને જે ચડતા ક્રમમાં અવલોકનો આપેલા છે એમાં આપણે જોઈએ ત્રીજું અવલોકન કયું છે અને ચોથું અવલોકન કયું છે. તો ત્રીજું અવલોકન છે x - 2 અને ચોથું અવલોકન છે x, તો x - 2 + x. સાદું રૂપ આપીએ, 52 એમનેમ રહેવા દઈએ, x + 2 એટલે 2x - 2. -2 ને આપણે આ બાજુ લઈ લઈએ, ડાબી બાજુ, એટલે પ્લસ થઈ જશે. તો 52 + 2 એટલે 54 બરાબર 2x. તો x બરાબર કેટલા થશે, 2 ભાગાકારમાં આવશે એટલે 27 × 54. એક જ ગુણનો દાખલો છે એટલે બધા સ્ટેપ બતાવવાની જરૂર નથી, આપણે ટૂંકમાં ગણતરી બતાવવાની છે. x બરાબર 27, તો આપણો જવાબ આવશે સી. ત્યાર પછી 18મો દાખલો, લીપ વર્ષમાં 53 ગુરુવારની સંભાવના ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, લીપ વર્ષની અંદર કુલ કેટલા દિવસ હોય તે આપણને ખ્યાલ છે, 366 દિવસ. હવે દરેક વર્ષની અંદર કુલ 52 અઠવાડિયા આવે અને એક અઠવાડિયાના કુલ દિવસો હોય 7. આ રીતે આપણે જોઈએ તો દરેક વર્ષમાં 52 અઠવાડિયા આવે, એટલે કે 52 રવિવાર, 52 સોમ, 52 બુધ, દરેક વાર 52 વખત આવશે. અને આ રીતે જોઈએ તો કુલ કેટલા દિવસ થઈ જશે, 364 દિવસ 52 માં આવી ગયા. લીપ વર્ષના કુલ 366 દિવસ છે, ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે તો એ લીપ વર્ષ ગણાશે. હવે 364 દિવસ અહીંયા પેક થઈ ગયા, તો બાકી કેટલા વધ્યા, 366 - 364, 2 દિવસ બાકી વધ્યા. હવે તમને કોઈ પણ વાર પૂછાય, અહીંયા આપણને ગુરુવાર કીધો છે, શુક્રવાર કે શનિવાર કે રવિવાર કે કોઈ પણ વાર, કે લીપ વર્ષની અંદર કોઈ પણ વાર 53 વખત આવે એની સંભાવના, હંમેશા આપણો જવાબ આવશે 2 ના છેદમાં
શાંત, તો ઓપ્શન છે બી. પણ જો સામાન્ય વર્ષ હોય તો એમાં દિવસની સંખ્યા હશે 365, તો આપણો જવાબ કેટલો આવશે? અહીંયા એક દિવસ વધશે, 366 માંથી એક બાદ 365 બાદ કરીએ એટલે એક દિવસ વધે, તો આપણો જવાબ આવશે 1/7. 19મો સવાલ, મારી સાથે પ્રેક્ટિસ કરતા જજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ છે. હવે જો અહીંયા x બરાબર a sec થીટા આપેલું છે અને y બરાબર b tan થીટા આપેલું છે, આપણે મેળવવાનું કીધું છે b વર્ગ x વર્ગ માઇનસ a વર્ગ y વર્ગ. કશું જ નથી કરવાનું, આપણને જે કિંમત આપી છે એ કિંમત પહેલા મૂકી દઈએ. તો b વર્ગ એમનેમ રહેશે, x ની કિંમત આપી છે a sec થીટા, a sec થીટા. આ આપણે x ની કિંમત મૂકી, ઉપર વર્ગ છે એ તો કરવાનો, માઇનસ a ની કિંમત નથી આપી એટલે a વર્ગ એમનો એમ. y ની કિંમત આપી છે b tan થીટા, તો y ની જગ્યાએ આવશે b tan થીટા, વર્ગ આપેલો છે તે લખી દઈએ. હવે b વર્ગ એમનેમ બ્રેકેટ ઓપન કરીએ, તો અહીં જે કૌંસનો વર્ગ છે તો a નો પણ વર્ગ થશે અને sec નો પણ વર્ગ થશે, તો a વર્ગ sec વર્ગ થીટા માઇનસ સેમ અહીંયા a વર્ગ b નો પણ વર્ગ અને tan વર્ગ થીટા. a વર્ગ b વર્ગ, a વર્ગ b વર્ગ બંને જગ્યાએથી કોમન નીકળશે, a વર્ગ b વર્ગ, તો કૌંસમાં શું હોય તો sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા. કોઈ નિત્યસમ યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો? sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા, એની વેલ્યુ કેટલી થશે? 1 થશે, તો વધે a વર્ગ b વર્ગ કૌંસમાં 1 સાથે ગુણાકાર કરીએ તો જવાબ એ જ આવશે, a વર્ગ b વર્ગ. 19મા સવાલનો જવાબ આવશે a વર્ગ b વર્ગ, ઓપ્શન આપણો આવશે d, સાચો જવાબ d. ત્યાર પછી 20મો સવાલ, વૃતાંશનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 20 પાઈ ચોરસ સેમી અને ચાપની લંબાઈ 5 પાઈ આપી છે, 5 પાઈ સેમી, તો એની ત્રિજ્યા આપણને મેળવવાની કહ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર આપણી પાસે છે, વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ. બોલો જોઈએ કયું સૂત્ર છે? પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. વેરી ગુડ, પરંતુ એ સૂત્ર આપણે અહીં મૂકી શકીશું નહીં, કારણ આપણને સાથે સાથે ચાપની લંબાઈ પણ આપી દીધી છે, જેને આપણે સંકેતમાં L કહીએ છીએ. આ શું કામ આપી હશે? તો આપણી પાસે એક બીજું સૂત્ર છે, જ્યારે આપણને L આપી દીધો હોય ત્યારે વૃતાંશના ક્ષેત્રફળ માટે આપણે એક આ સૂત્ર મૂકી શકીએ, 1/2 ગુણ્યા L R, 1/2 ગુણ્યા L ગુણ્યા R. આ વૃતાંશના ક્ષેત્રફળનું બીજું એક સૂત્ર છે, જ્યારે L આપી દીધો હોય, આપણને ચાપની લંબાઈ આપી દીધી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો હવે કિંમત મૂકીએ, વૃતાંશનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 20 પાઈ બરાબર 1/3 L, એટલે ચાપની લંબાઈ આપણને 5 પાઈ આપી છે અને R તો શોધવાનો કહ્યો છે. હવે જો મારે R મેળવવો હોય તો હું R ને શું કરું? કરતા બનાવું, તો ઉપર હોય એ નીચે જશે અને નીચે જે હોય તે ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે, તો R ની વેલ્યુ થશે 20 ગુણ્યા પાઈ ગુણ્યા, આ બે અહીંયા ભાગાકારમાં છે, અહીં ગુણાકારમાં આવી જશે, છેદમાં 5 પાઈ જે ગુણાકારમાં છે તે ભાગાકારમાં આવશે. તો બિલકુલ સરળ છે, 5 કટ થશે, 5 × 20 વધે 4 × 2 એટલે R ની વેલ્યુ મળશે આપણને 8 સેમી. તો 20મી ખાલી જગ્યાનો જવાબ આવશે 8 સેમી. 21મા સવાલમાં આપણને કહ્યું છે, ધાર A હોય તેવા સમઘનમાંથી મહત્તમ ઘનફળ
ધરાવતો નળાકાર કોતરવામાં આવે છે તો એ જે નળાકાર આપણે કોતરીએ છીએ તેનું ઘનફળ આપણને શોધવાનું કહ્યું છે। વિદ્યાર્થી મિત્રો આપણે સમઘનમાંથી નળાકાર કોતરવાનું કહ્યું છે તો પહેલા આપણે સમઘન બનાવીએ। આ રીતનો આપણને એક સમઘન આપેલો છે। હવે આમાંથી આપણને નળાકાર કાપવાનું કહ્યું છે તો આપણે આ બાજુથી નળાકાર કાપી શકીએ। હવે આ જે ભાગ દેખાય છે તે આપણા માટે નળાકાર આકારનો ભાગ બની ગયો। હવે બીજો વિદ્યાર્થી મિત્રો આપણને રકમમાં સમઘનની ધારનું માપ a સેમી કહ્યું છે। સમઘનની દરેક બાજુનું માપ સરખું હશે, અહીં પણ a, અહીં પણ a। હવે આ જે સમઘનની નીચેની ધાર છે એ નળાકારના નીચેના વર્તુળાકાર ભાગ માટે શું બને? વ્યાસ બને। અને આ જે સાઈડ ઉપરની ધાર છે એ નળાકાર માટે શું બનશે? ઊંચાઈ બનશે। તો દરેક વસ્તુ આપણને એ મળશે તો લખી શકીએ ધાર બરાબર નળાકારનો વ્યાસ બરાબર નળાકારની ઊંચાઈ બરાબર એ। હવે જો વ્યાસ એ હોય તો ત્રિજ્યા કેટલી થાય? એ ભાગ્યા બે અને એચ એ। ઓકે, તો આપણને એચ અને આર મળી ગયું। હવે આપણને મેળવવાનું કહ્યું છે નળાકારનું ઘનફળ, તો નળાકારના ઘનફળનું સૂત્ર મૂકીએ। નળાકારનું ઘનફળ બરાબર સૂત્ર છે પાઈ આર સ્ક્વેર એચ। ઓપ્શનમાં જુઓ દરેક જગ્યાએ આપણને પાઈ આપેલા છે, એનો મતલબ કે આપણે પાઈની કિંમત મૂકવાની નથી। પાઈ એમના એમ રહેશે, ગુણ્યા r એટલે ત્રિજ્યા આપે છે, a ના છેદમાં 2 ગુણ્યા a ના છેદમાં 2 ગુણ્યા h એટલે પણ a। તો જવાબ આવી ગયો આપણો a ગુણ્યા a એટલે a નો ઘન છેદમાં 4 અને આ પાઈ એમનો રહેશે એટલે જવાબ આવશે પાઈ એ ની 3 ઘાત ના છેદમાં 4। તો નળાકારનું ઘનફળ મળશે આપણને પાઈ એ ની 3 ઘાત છેદમાં 4 એટલે ઓપ્શન નંબર બી। ત્યાર પછી 22મો સવાલ, એક નળાકાર જેની ત્રિજ્યા 6 સેમી અને ઊંચાઈ 10 સેમી છે એની અંદર કેટલુંક લિક્વિડ ભરેલું છે, એ લિક્વિડને આપણે શંકુ આકારના પાત્રમાં ખાલી કરવાનું છે જેની ત્રિજ્યા 2 સેમી અને ઊંચાઈ 3.6 સેમી આપેલી છે, તો આવા કેટલા પાત્રો ભરી શકાય? વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કેટલા પાત્રો ભરી શકાશે, તો એ જો જાણવું હોય તો એના માટે આપણે જે નળાકારની અંદર જે લિક્વિડ ભરેલું છે એનું ઘનફળ કોની સાથે સરખાવવાનું રહેશે? શંકુ આકારના પાત્રોના ઘનફળ સાથે। પરંતુ કેટલા પાત્રો ભરી શકાય એ શોધવાનું છે, તો આપણે ધારી લઈએ, ધારો કે n પાત્રો ભરી શકાય માટે નળાકારનું ઘનફળ કોના જેટલું થશે? તો કે n શંકુ આકારના પાત્રોનું ઘનફળ। નળાકારનું ઘનફળ ખૂબ સરળ છે, પાઈ આર સ્ક્વેર એચ બરાબર એન પાત્રો છે અને શંકુનું ઘનફળ એટલે મળશે આપણને 1/3 પાઈ આર સ્ક્વેર એચ। હવે સામસામેથી જે કોમન હોય એ કટ કરો, પાઈ પાઈ કોમન થશે, આર નો વર્ગ આર નો વર્ગ, એચ અને એચ કટ નહીં થાય કારણ કે અહીં આર અને એચ અલગ છે અને શંકુ માટે પણ આર અને એચ અલગ છે,
એટલે આપણે દરેક જગ્યાએ આવી રીતે કટ નહીં કરી શકીએ, પહેલા જોશું કે સરખા છે કે અલગ અલગ. તો મૂકી દઈએ કિંમત R છે 6 સેમી અને 10 સેમી, 6 × 6 × 10 બરાબર n પાત્રોની સંખ્યા 1/3 અને અહીં R અને H છે 2 અને 3.6, 2 × 2 × 3.6 ને હું 36/10 લખી શકું. હવે જો n મેળવવો હોય તો અહીં જે છેદમાં છે તે અંશમાં આવશે અને જે અંશમાં છે તે આ બાજુ છેદમાં આવી જશે. તો n બરાબર 6 × 6 × 6 જે છે એ લખી નાખ્યા, છેદમાં 3 અને 10 છે તે અંશમાં આવી જાય, અને જે અંશમાં કિંમત છે 2 × 2 × 36 એ છેદમાં આવશે. હવે 6 × 6 × 10 છે વિદ્યાર્થી મિત્રો, અને 3 અને 10, ઓકે 6 × 6 એટલે 36, આની સાથે કેન્સલ થશે, 2 × 5 = 10, 2 × 5 = 10. તો n બરાબર કેટલા મળ્યા આપણને, 5 × 3 = 15, 5 × 5 = 75 પાત્ર ભરી શકાય. તો આપણો જવાબ આવશે C. ત્યાર પછી 23 અને 24 માં આપણને જોડકા આપેલા છે, ખૂબ જ સરળ છે, અને જોડકાની અંદર દર વખતે સમાંતર શ્રેણી અને આંકડા શાસ્ત્રનો જ સવાલ આવે છે, તો એની ખાસ પ્રેક્ટિસ કરજો. A બરાબર 3 છે અને D આપણે મેળવી લઈએ, પ્રથમ પદ 3 આપેલું છે અને D બરાબર 3.5 - 3 = 0.5. 25મું પદ આપણને શોધવાનું કહ્યું છે, તો A 25 બરાબર, સૂત્ર સરળ છે, A + 24 D. તો એ 25 બરાબર એ એટલે 3 + 24 ડી એટલે 0.5, 3 એમના એમ રહેશે. 24 × 0.5, 0.5 ને આપણે અડધા સમજી શકીએ, તો 24 × 12 એટલે 12, અને એમ ન કરવું હોય તો 5/10 અને છેદ ઉડાડો તો પણ ગુણાકાર આપણને મળશે 12. તો 12 ને 3 = 15. તો આ શ્રેણીનું 25મું પદ શું હશે, 15 હશે, એટલે જવાબ આવશે આપણો બી. અને છેલ્લો દાખલો બિલકુલ સરળ છે, આંકડા શાસ્ત્રનો દાખલો છે, ઝેડ ની કિંમત આપી છે, એમ ની કિંમત આપી છે, એક્સ બાર મેળવવાનો છે. આપણી પાસે સૂત્ર છે, ઝેડ નું સૂત્ર બોલો જોઈએ, 3m - 2x bar. z ની કિંમત આપી છે 30, m ની કિંમત છે 34 - 2x bar. હવે 34 નો 3 સાથે આપણે ગુણાકાર કરીએ, 30 m ના m રહેશે, 102 - 2x bar. -2x bar ને ડાબી બાજુ લઈએ અને 30 ને આપણે જમણી બાજુ જવા દઈએ, એટલે બંનેના ચિહ્નો ચેન્જ થશે, તો માઇનસ છે પ્લસ થઈ જશે, 2x bar બરાબર 102 એમના એમ રહેશે, અને 30 છે પ્લસ છે તે આપણે જમણી બાજુ લઈએ એટલે માઇનસ થશે, તો 2x bar બરાબર 102 માંથી 30 બાદ કરીએ તો 72 મળશે. x બાર કેટલા મળશે, 72 ભાગ્યા 2 એટલે 36 × 72. તો 24 માં જોડકાનો જવાબ આવશે બી, 36. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર 3 ના વિભાગ એ ના દરેક સવાલ ખૂબ જ સરળ હતા, થોડા સવાલમાં તમારે વિશેષ પ્રેક્ટિસ કરવી પડશે. આગળના પ્રશ્નપત્રના ઉકેલો બીજા વિડીયોમાં જોશું, વિડીયોને શેર અને લાઈક ચોક્કસ કરજો. અસ્તુ, જય હિંદ.